ओके तो विद्यार्थी मित्रों आप लोग से लेक्चर से तो कंटिन्यू क्वेश्चन कंटिन्यू संपत्ति नो अर्थ आपी तेना लक्षणों जणावो जेमा आपणे बे लक्षणों विषे चर्चा करी गया। त्रीजो लक्षण जे भौतिक के बाह्य स्वरूप संपत्ति नो एक भौतिक स्वरूप होवू जोईए जेने तमे जोई सकता होवा जोईए अड़ी सकता होवा जोईए। બે પોઈન્ટ આપણે કમ્પ્લીટ કરેલા હતા ત્રીજો પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ભૌતિક સંપત્તિ કે બાહ્ય એનું સ્વરૂપ। સામાન્ય રીતે સંપત્તિ એ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવતી હોવી જોઈએ। જો એ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ન હોય તેને વિદ્યાર્થી મિત્રો સંપત્તિ જ ન કહેવાય એને સંપત્તિ કહી શકાશે નહીં। એડમ સ્મિથની ડેફિનેશન જો તો એમાં આપણે કીધેલું જ હતું કે તેમના વિચારોમાં પણ એને ભૌતિક સંપત્તિને જ મહત્વ આપેલું છે। એડમ સ્મિથનો જે અર્થ આપ્યો સંપત્તિનો એને પણ એવું જ કીધું હતું કે સંપત્તિ ભૌતિક હોવી જોઈએ। આમ સંપત્તિ એ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવતી હોવી જોઈએ તથા તેનો એક કરતા વધુ વિનિમય થઈ શકતો હોવો જોઈએ। એક જ વાર નહીં એક કરતા વધુ વિનિમય થઈ શકતો હોવો જોઈએ કે હોલસેલ દુકાનમાંથી દુકાનદારે લીધો દુકાનદાર પાસેથી આપણે લીધો આપણે ન કહીએ તો આપણે બીજાને વેચી શકીએ એને એક કરતા વધુ વખત વસ્તુનો વિનિમય કહેવાય। કાસે નવો મોબાઈલ છે તે નવો મોબાઈલ આપણે લીધો ચાલો તે એકવાર વિનિમય થયો 6 મહિના પછી યુઝ કરી અને આપણે એ મોબાઈલ સેકન્ડ હેન્ડ વેચી નાખો તો પાછો વિનિમય થયો। હવે વિનિમય ક્યારે થયો એ ભૌતિક સ્વરૂપ છે તો અને એક કરતા વધુ વખત શું થયો વિનિમય થયો કહેવાય। આમ સંપત્તિ એ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવતી હોવી જોઈએ તથા તેનો એક કરતા વધુ વખત વિનિમય શક્ય હોવો જરૂરી છે। વ્યક્તિમાં રહેલા ગુણ જો આપણી વાત કરે છે હવે કે વ્યક્તિમાં રહેલા ગુણ જેવા કે જ્ઞાન આપણું નોલેજ આપણી સમજણ શક્તિ આપણી કળા આપણી કોઈ પણ આવડત હોય આપણી પાસે 64 કળાઓ છે કોઈ પણ કળા હોય તો આપણી પાસે રહેલી કોઈ પણ કળા એ સંપત્તિ નથી। શું કામ નથી કારણ કે ભૌતિક નથી તમારી કળાને કોઈ ટચ કરી શકે વિનિમય થાય કેમ કરો। જ્ઞાન તમે આપી શકો એ સેવા કહેવાય વિનિમય ના કહેવાય। તમારી સમજણ શક્તિ તમે કોઈને કહી શકો પણ વેચી નથી શકવાના તો એ અમુક જગ્યાએ અમુક વસ્તુના જે ગુણ છે એને સંપત્તિ કહી શકાય નહીં જેમ કે તેનો વિનિમય થઈ શકતો નથી તે વ્યક્તિનો આંતરિક ગુણ છે। કેવો ગુણ છે આંતરિક વ્યક્તિનો કેવો ગુણ કહેવાય આંતરિક ગુણ કહેવાય સમજી લેજો। પણ આજના સમયમાં આ બધું વેચાય છે ઘણીવાર પણ એ એક સંપત્તિ નો કહેવાય ખાલી જસ્ટ બિઝનેસ કરે છે એવું કહી શકીએ। હાલના સમયમાં કોઈ એક વિચારને સંપત્તિ તરીકે વિચારવાનો કાયદો અમલમાં છે કે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે જેમ કે કોઈ દવા બનાવી તો એ ફોર્મ્યુલા એ માર્કેટમાં વેચી શકે મોટાવટ એની સમજણથી એના જ્ઞાનથી એને એ ફોર્મ્યુલા બનાવી એની સક્સેસ ગઈ પણ હવે માર્કેટમાં વેચાય છે। કોઈ વ્યક્તિ સારો ગાયક કલાકાર હોય તો હવે એ વસ્તુ એ સેવા તરીકે નહીં પણ એ પ્રોફેશનલ બેઝ ઉપર જાય છે અને પૈસા કમાય છે તો ત્યારે વસ્તુને એને સંપત્તિ કહી શકાય છે તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે। ઘણા બધા પોતાના થોટ્સ કહેતા હોય છે અને પોતાના વિચારોથી જે તે વિડીયો વાયરલ કરતા હોય છે તેનો માલિકી હક અને વારસો પણ નક્કી થાય છે કોપીરાઇટ જેને આપણે કહીએ છીએ। શું કહીએ છીએ કોપીરાઇટ જેને આપણે કહી શકીએ છીએ। આમ છતાં વિચારવાની શક્તિ એ ગુણ નથી સંપત્તિ નહીં આવા ગુણનું હસ્તાંતરણ થઈ શકતું નથી। આવો ગુણ છે એ ક્યારે હસ્તાંતરણ થાય નહીં એટલે એકમાંથી બીજાને તમે આપી શકતા નથી। દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે છે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ પણ કરે છે તો તે સંપત્તિ બની શકે પરંતુ વૈજ્ઞાનિકના જ્ઞાનનો ગુણ એ આંતરિક હોય માટે ગુણ એ સંપત્તિ નો કહેવાય। તો આવા ઘણા બધા વિચારોથી ભૌતિક કે બાહ્ય સ્વરૂપ
संपत्ति नु होवू जरूरी छे। स्क्रीन ऊपर तमे જોઈ શકો છો આખો પોઈન્ટ તમને આપેલો જ છે, સ્ક્રીનશોટ પાડી શકો છો તમે। પછી આપણે પોઈન્ટ નંબર 4 લક્ષણ નંબર 4 તરફ આગળ વધીએ। ओके तो चौथो पॉइंट આપણે જોઈએ વિનિમય પાત્ર હોવી જોઈએ। તલ અર્થમાં હતું કે તમારી પાસે જે સંપત્તિ છે નો વિનિમય થવો જોઈએ। વિનિમય એટલે શું? તો કે આપલે એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને આપે છે એને કહેવાય છે વિનિમય। તો એ વિનિમય પાત્ર હોવી જરૂરી છે। ઉપરોક્ત બધા જ ગુણ હોવા છતાં જો તે વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી। શું નથી? સંપત્તિ નથી। संपत्ति नो विनिमय पात्र होवु खूब जरूरी छे। संपत्ति जे छे एनो शू होवु? विनिमय पात्र होवु खूब जरूरी छे। आ गुणना लीधे ज आर्थिक बाबतोमां संपत्ति खूब महत्व धरावे छे। आ गुणना लीधे ज आर्थिक बाबतोमां जे संपत्ति छे ए संपत्ति जे ए खूब ज महत्व जे ते धरावती જોવા મળે છે। હાલમાં ઊભી કરેલી જે સંપત્તિ છે એ ભવિષ્યમાં વિનિમય કરી અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય તેવી બની શકે છે। કે ઘણી વખત એ સંપત્તિ વિનિમય પાત્ર હોવી જરૂરી છે। એટલે કે સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાત તો સંતોષે જ છે। વર્તમાન જરૂરિયાત એટલે અત્યારની જરૂરિયાત તો સંતોષે જ છે, સાથે સાથે ભવિષ્યમાં પણ તે અન્ય જરૂરિયાતો સંતોષવામાં પણ શું થાય છે? મદદરૂપ થાય છે। કે અત્યારે તો તમે મિલકત લઈ લીધી ના નથી, પણ બીજી મિલકત પણ તમે જે તે ઈઝીલી લઈ શકો છો, જેને પણ એક સંપત્તિ તરીકે અહીં ઓળખવામાં આવે છે। તો એક સરસ મજાનું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આપેલું છે કે મકાન માનવીની વર્તમાન જરૂરિયાત તો સંતોષે છે। મકાન બનાવ્યું આપણે તો એ માણસ છે એની વર્તમાન જરૂરિયાત શું કરે છે? સંતોષે છે। પણ સોનું, જવેરાત, જમીન, ફર્નિચર વગેરે વિનિમય પાત્ર હોવાથી તેને સંપત્તિ કહી શકાય છે। કાજી પાસે ગોલ્ડ હોય તો ગોલ્ડ તમે સેલિંગ કરી અને વધારે પૈસા કમાઈ શકો છો। આ ઉપરાંત તમારી પાસે તો બીજા ઓર્નામેન્ટ્સ હોય, કોઈ બીજી વસ્તુ જેમ કે જમીન વેચીને તમે પૈસા વધારે આવતા હોય તો એ વેચીને બીજી જગ્યાએ જમીન લઈ શકો છો। તો આ બધી વસ્તુ શું છે? સંપત્તિ કહેવાય। શું કહેવાય છે? એને સંપત્તિ। મકાન પણ તમે મતલબ 10-15 વર્ષથી એક જગ્યાએ રહ્યો છો, હવે એનો ભાવ સારો આવે છે તો મકાન વેચી નાખો, એ મકાન વેચીને કોઈ બીજી જગ્યાએ જાઓ મકાન લઈ, બની શકે આવું। પણ ક્યારે? એ વસ્તુ વિનિમય પાત્ર હોવી જોઈએ। કેવી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? વિનિમય પાત્ર હોવી જોઈએ। સોનું, જવેરાત, જમીન, આ ફર્નિચર, આ બધું વિનિમય પાત્ર છે। કેવું છે? વિનિમય પાત્ર, એટલે એને તમે સંપત્તિ કહી શકો છો, અધરવાઇઝ તમે એને ક્યારે સંપત્તિ કહી શકો નહીં। રેડી? પાંચમો મુદ્દો, ટકાઉપણાનો ગુણ। શું છે? ટકાઉપણાનો ગુણ, કે તમારી જે સંપત્તિ છે ને એ ટકાઉ હોવી જોઈએ। અમુક કલાકમાં નાશ પામે એમ નહીં, નાશવંત વસ્તુ કહેવાય, તો નાશવંત વસ્તુને સંપત્તિ ગણાવી શકાય નહીં। જે વસ્તુ અમુક કલાકમાં કે અમુક દિવસમાં નાશ પામવાની છે, જેમ કે મોટા ભાગે ખાદ્ય ખોરાકી વસ્તુ, તો વિદ્યાર્થી મિત્રો એ ખાદ્ય ખોરાકી જે વસ્તુ છે એને તમે સંપત્તિ કહી શકવાના નથી। શું કામ નથી કહી શકવાના? કારણ કે એમાં કોઈ ટકાઉપણાનો ગુણ છે નહીં। એટલે કે જે વસ્તુઓ લાંબા સમય સુધી સાચવી શકાય કે ઉપયોગ કરી શકાય તેને જ સંપત્તિ તમે કહી શકો છો। લોંગ ટર્મ તમે ગોલ્ડ સાચવી શકો છો, જમીન સાચવી શકો છો, ફર્નિચર સાચવી શકો છો, મકાન, વાહન, આ બધું તમે બહુ લાંબા ગાળા સુધી સાચવી શકો છો, માટે એને સંપત્તિ કહેવાય છે અને એનો ટકાઉપણાનો ગુણ પણ છે પાછો, જેનો ટકાઉપણાનો ગુણ પણ રહેલો છે
એટલે કે જે વસ્તુ લાંબા સમય સુધી તમે સાચવી શકો કે ઉપયોગ કરી શકો તેને સંપત્તિ કહી શકાય, બાકીનાને સંપત્તિ કહી શકાય નહીં। જેમ કે સોનું, ચાંદી, મકાન, શેર, જમીન આ બધું શું છે? સંપત્તિ। કારણ કે એમાં ટકાઉપણાનો ગુણ રહેલો છે। આ વસ્તુઓ વર્ષો સુધી માનવીને ઉપયોગી થાય છે। કેવી? વર્ષો સુધી। સોનું કદાચ 20-25 વર્ષે પડ્યું રહે તેમાં કઈ ફેર ન પડે, જમીન 20-25 વર્ષ સુધી પડી રહે કઈ ફેર ન પડે, કારણ કે એમાં ટકાઉપણાનો ગુણ રહેલો છે। માનવી સતત આવી વસ્તુઓનો લાંબા સમય સુધી ઉપયોગ કરે છે, લોંગ ટર્મ। પછી નક્કી ન હોય 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, હું મકાન તમે જો જૂના 40-40 50-50 વર્ષ જૂના મકાન હોય, શું છે? સંપત્તિ। આમ આ દ્રષ્ટિએ જોતા શ્રમિકોના શ્રમ, શિક્ષકનું શિક્ષણ, ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી, કારણ કે તેને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી। શ્રમ છે એનો સંગ્રહ ન થાય, કે તમે માની લો 5 કલાક કામ કરવાની તમારામાં કેપેસિટી છે, સમજજો એક એક્ઝામ્પલ, 5 કલાક કામ કરવાની તમારામાં કેપેસિટી છે, હવે તમે 2 કલાક કામ નથી કર્યું, સમજજો 2 કલાક કામ નથી કર્યું, તો 3 કલાકમાં તમે 5 કલાકનું કામ ન કરી શકો। તમને થાય શ્રમ તો એટલો જ છે મારી પાસે, પણ સમય નથી, સમય 3 કલાક જ છે, જે કામ 5 કલાકનું છે એ 5 કલાકમાં જ થાય, કદાચ 4.5 કલાકમાં થઈ જાય પણ 3 કલાકમાં ન જ થાય। તમે એમ કહો 2 કલાક કામ ન કરું, પછીની 3 કલાકમાં બધું કામ 5 કલાકનું કરી નાખું, એ પોસિબલ નથી। માટે એ ટકાઉપણાનો ગુણ એમાં ધરાવતા નથી, માટે એને સંપત્તિ કહી શકાય નહીં, સમજી લેજો। શિક્ષકનું શિક્ષણ પણ એવી જ રીતે છે, તમે જોઈ શકો છો કે તમે જે કાંઈ પણ ભણો છો એ ખાલી એક્ઝામ માટે જ ભણો છો। આજે હમણાં સમાજ વિદ્યાના વારસાના 5 પ્રશ્ન પૂછવામાં આવે, હાર્ડલી 1-2 જણાને આવડે, કાં તો કે પરીક્ષા પતી ગઈ, હવે પૂરું, હવે નવી ભણી ન હતા। તો ઘણી બધી એવી વસ્તુઓ છે જેને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી, ક્યારેક તો ભૂલાય જ જાય એમ। આમ લાંબા ગાળા સુધી ઉપયોગમાં આવતી વસ્તુ સંપત્તિ કહેવાય, કે જેનો તમે લોંગ ટર્મ સુધી યુઝ કરી શકો, એને જ તમે વિદ્યાર્થી મિત્રો સંપત્તિ કહી શકો છો, બાકીનાને સંપત્તિ કહી શકાય નહીં। આમ ઉપરોક્ત અર્થ અને લક્ષણ પરથી તમે કહી શકો કે ઉપયોગી જે સંપત્તિ છે એ વિનિમય પાત્ર હોવી જોઈએ। વન્સ અગેન ડેફિનેશનમાં આપણે આવીએ કે જે સંપત્તિ છે, શું વિદ્યાર્થી મિત્રો? જે સંપત્તિ છે એ ઉપયોગી હોવી જોઈએ, અછતનો ગુણ ધરાવતી હોવી જોઈએ, ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવતી હોવી જોઈએ, વિનિમય પાત્ર હોવી જોઈએ અને ટકાઉપણાનો ગુણ પણ હોવો જોઈએ। આ 5 વસ્તુ હોય, આ 5 લક્ષણ હોય તો જ વિદ્યાર્થી મિત્રો તમે એને શું કહી શકો છો? સંપત્તિ કહી શકો છો। અધરવાઇઝ તમે એને સંપત્તિ કહી શકો નહીં। તો સંપત્તિનો અર્થ આપણે જોયો અને સંપત્તિના 5 લક્ષણો આપણે જોયા। આ આખો ક્વેશ્ચન છે, જે 5 માર્ક્સનો ક્વેશ્ચન છે, પહેલો ક્વેશ્ચન જે આપણે અહીં કમ્પ્લીટ કરેલો છે। તમારે તમારી બુકમાં તમને જે સિક્વન્સ આપેલી એ પ્રમાણે જ રાઇટ ડાઉન થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન વાઇઝ જ રાઇટ ડાઉન કરવાનું છે। પહેલો ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં સેકન્ડ ક્વેશ્ચન આવશે, આપણે ફેસબુક જ્યારે ચેક કરશું ત્યારે ક્વેશ્ચન વાઇઝ જ હશે, એટલે ખાસ ધ્યાન રાખજો। અને આ નવો ક્વેશ્ચન નવા પેજથી જ શરૂ થવો જોઈએ, પછી અડધું પેજ હોય કે પોણું પેજ હોય, ગમે એટલું હોય, નવો ક્વેશ્ચન નવા પેજથી જ સ્ટાર્ટ કરવાનો છે। ક્વેશ્ચન બ્લેક પેનથી, બાકી અર્થ પોઈન્ટ્સ આપેલા છે બ્લેક પેનથી, ને પછી 5-5 પોઈન્ટની ડિટેલ જે તમને સ્ક્રીનમાં સમજાવેલી છે, તમે સ્ક્રીનશોટ પાડેલો જ હશે અને મુજબ જ તમારે એમાંથી જોઈ જોઈને જ રાઇટ ડાઉન કરવાનું છે। રેડી? તો અહીંયા આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે તે કમ્પ્લીટ થાય છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ક્વેશ્ચન તરફ આગળ વધશું। થેન્ક યુ।